नमस्ते बाळको, गुड आफ्टरनून। जय श्री कृष्ण। मारू नाम चुडासमा राजा, आईपीएस ग्रुप ऑफ एजुकेशन में तमारू स्वागत करूँ छू। तो आज आपनो वीडियो है धोरण एक में विषय इंग्लिश, जेमा आपणे कैपिटल लेटर्स आल्फाबेट है तेमा भणवानुं छे। चलो तो आपणे आजे ए टू झेड कम्प्लीट करवाना छे। छू बाळको, आपणी इंग्लिश प्राइमर भाग एक जे आपणी पहला धोरणनी इंग्लिशनी पुस्तक छे तेमा आपणे आल्फाबेट छे पहले एबीसीडीना कैपिटल लेटर्स ते आपणे क्यां सुधी कम्प्लीट कर्या हता? ए बी सी डी ई एफ जी एच अने आपणे पहोंच्या हता आई, अहींया बराबर ने। तो चलो हवे आजे आपणे आई बनावता शीखीशुं। तो चित्र जो अहीं पहला सेनू छे आइसक्रीम, बराबर ने। आपणो जे आई छे तो आई फोर शू थाय आइसक्रीम। आइसक्रीम भावे छे तमने बधाने, ठंडु ठंडु मने पण भावे छे। तो आई फोर थाय आइसक्रीम, आई फोर आइसक्रीम। હવે આ જે ચિત્ર છે એમ તેમાં તમને ખબર જ છે શું કરવાનું છે। આપણે ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરી અને સરસ મજાનો રંગ તમારે એમાં પૂરવાનો છે। હવે આપણે અહીંયા આઈ છે ટપકાવાળો તે પૂર્ણ કરીશું। તો અહીંયા સ્ટેપ જોઈ લઈએ। પહેલાં આઈમાં શું કરવાનું? આ વચ્ચેનો લીટો વન છે તે, બરાબર, વન, ત્યાર પછી ટુ ઉપરની સાઈડ, ઓકે, આ टू, त्यार पछी थ्री में नीचे थ्री, आपणो आई बनी गयो। हवे आई लखीशुं कई रीते? पहला वन टू थ्री, आ जे त्रण लाइनो आवी जाए ते रीते आई बनावानो छे, बराबर। वन टू थ्री, वन टू थ्री, आई फोर आइसक्रीम जारे लखो त्यारे बोलतू जवानू छे, बराबर। वन टू थ्री आई फोर आइसक्रीम, वन टू थ्री आई फोर आइसक्रीम, वन टू थ्री आई फोर आइसक्रीम, वन टू थ्री आई फोर आइसक्रीम। तो चलो अहीं आपणो आई कम्प्लीट थयो। બાકીની લાઈનો છે તે તમારે જાતે ઘરે હોમવર્કમાં કરવાની રહેશે, બરાબર। ત્યાર પછી જોઈએ આપણે જે, તો જે ફોર જગ, જે ફોર જે યુ જી જગ। હવે જે બનાવવાનો કઈ રીતે? વન પછી અહીંયા આટલા સુધીમાં ટુ અને ત્યાર પછી થ્રી। તો ચાલો આપણે બનાવીએ। વન ટુ અને થ્રી, આપણો વન ટુ અને થ્રી સ્ટેપમાં જે બની ગયો છે, બરાબર। તો જે ફોર જગ, હવે લાઇનમાં કઈ રીતે લખવાનો છે? ત્રણ લાઇનને અડે તે અટકે તે રીતે, બરાબર। વન ટુ ને થ્રી, આ ત્રણ લાઇન, વન ટુ થ્રી, જે ફોર જગ, વન ટુ થ્રી, જે ફોર જગ, વન ટુ થ્રી, જે ફોર જગ। હવે અહીંયા તમારે ટપકા જોડી પૂર્ણ કરી અને બાકીની લાઈનો છે તે તમારે જાતે ભરવાની રહેશે। ટપકા જોડીને ચિત્રમાં રંગ પૂરવાનો રહેશે। જે પછી કે, કે ફોર કાઇટ, કે આઈ ટી ઈ કાઇટ, કાઇટ એટલે કે પતંગ। હવે ઉત્તરાયણમાં તમે લોકો બધા પતંગ ચગાવશો ને અગાસી ઉપર, તે કાઇટ, બરાબર। તો કે ફોર કાઇટ એવું થાય। હવે કે છે તે લખવાનો કઈ રીતે? તો આપણે સ્ટેપ જોઈએ। વન અહીંયા સુધી, પહેલાં વન, ત્યાર પછી ટુ, ટુ અને થ્રીમાં આ સાઈડ, બરાબર, થ્રી, કે, કે ફોર કાઇટ, અહીંયા લખવાનો વન ટુ થ્રી, ત્રણ લાઈન આવે તે રીતે, બરાબર। વન ટુ થ્રી, કે ફોર કાઇટ, વન ટુ થ્રી,
के फोर काइट, वन टू थ्री के फोर काइट बनावानो कई रीते, वन टू थ्री के फोर काइट आ रीते बधी लाइनों तमारे भरवानी छे, बराबर। अने चित्रमां टपका जोड़ी रंग पूरवानो छे, के पछी आवशे एल, बराबर। હવે એલ, એલ ફોર શું થાય, લાયન, લાયન એટલે કે સિંહ, જેને આપણે જંગલનો રાજા કહીએ છીએ તો તેને લાયન કહેવાય, એલ ફોર લાયન, એલ ફોર લાયન। હવે લાયનનો એલ લખવાનો કઈ રીતે, વન અને ટુ, બરાબર। ચલો પહેલાં વન ટુ, એલ, એલ ફોર લાયન, લાયન એટલે સિંહ, વન ટુ એલ, એલ ફોર લાયન, તેમાં પણ ત્રણ લાઈન આવશે, એક બે ને ત્રણ, વન ટુ એલ ફોર લાયન, વન ટુ એલ ફોર લાયન। હવે આપણે લાઈન બીજી બનાવવાની, ત્રણ લાઈન આવે એ રીતે, વન ટુ એલ ફોર લાયન, વન ટુ એલ ફોર લાયન। ચિત્ર ટપકા જોડે રંગ પૂરવાનો તમને ગમે તેવો, અને અહીંયા તમારે બીજી લાઈનો એલની બનાવવાની છે, એલ પછી એમ, એમ એમ ફોર મેટ, મેટ એટલે ચટાઈ, એમ એ ટી મેટ એટલે ચટાઈ। આપણે ઘરમાં રૂમમાં આપણે ચટાઈ છે તે પાથરતા હોઈએ છીએ, જેને મેટ કહેવાય, એમ ફોર મેટ, મેટ એટલે કે ચટાઈ, એમ એ ટી મેટ એટલે ચટાઈ। હવે એમ છે તે આપણે લખશું કઈ રીતે, વન એટલે પહેલાં વન ઉપરની સાઈડ આપણે સાથે લખતા જ જઈએ, વન પછી બીજા સ્ટેપમાં ટુ, ટુ ત્યાર પછી થ્રી ઉપરની સાઈડ, ત્યાર પછી ફોરમાં ફરી પાછું નીચેની સાઈડ। આપણે પેટર્ન રાઇટિંગમાં આ રીતે પેટર્ન બનાવી હતી, ખ્યાલ છે ને બધાને? તો આ છે એમ, એમ ફોર મેટ, મેટ એટલે ચટાઈ। હવે ચાલો આમાં પણ ત્રણ જ લાઈન આવશે, વન ટુ ને થ્રી, વન ટુ થ્રી ફોર, એમ ફોર મેટ, વન ટુ થ્રી ફોર, એમ ફોર મેટ, વન ટુ થ્રી ફોર, એમ ફોર મેટ। તમારે પણ આ રીતે લખી અને બોલતું જવાનું છે, નવો એમ પણ એક તમને બતાવી દઉં છું લખીને, વન ટુ થ્રી ફોર, એમ ફોર મેટ, મેટ એટલે ચટાઈ। આમાં પણ તમારે ચિત્ર પૂર્ણ કરી રંગ પૂરવાનો છે, અને અહીંયા બીજા શબ્દો પણ અક્ષરો લખવાના છે, એમ, બરાબર। એમ પછી એન, એન, એન ફોર નેટ, નેટ એટલે જાળી। જો ચિત્રમાં જુઓ, જાળીનું ચિત્ર છે જે તમે બધાએ જોઈ જ હશે, બરાબર ને? તો એન ફોર નેટ, એન ઈ ટી, નેટ એટલે જાળી। તો એનનો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું આપણે, વન ટુ અને થ્રી, તો અહીંયા પહેલાં લખીશું આપણે, વન ક્યાં છે, ઉપરની સાઈડ, વન, ત્યાર પછી ટુ અને આ થ્રી, એન, એન ફોર નેટ, બરાબર। અહીંયા પણ બનાવીશું, વન ટુ થ્રી, એન ફોર નેટ, 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 વન ટુ થ્રી, એન ફોર નેટ। હવે બનાવવાનું છે અહીંયાથી, સોરી અહીંયાથી લાઈન આવશે, વન ટુ થ્રી એન ફોર નેટ, વન ટુ થ્રી એન ફોર નેટ, વન ટુ થ્રી એન ફોર નેટ, નેટ એટલે જાળી। બાકીની લાઈનો તમારે જાતે કમ્પ્લીટ કરવાની છે, અને અહીંયા ચિત્ર પૂર્ણ કરીને રંગ પૂરવાનો છે, બરાબર। એન પછી ઓ,
હવે ઓ છે, ઓ ફોર આઉલ. તો ઓ ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ, બરાબર. તો હવે ઓ છે તે આપણે લખવાનું કઈ રીતે, ગોળ મીંડું બનાવવાનું છે, બરાબર. અહીંયાથી લઈ અને અહીંયા સુધી ઓ બનાવવાનો છે. તો એક જ સ્ટેપ છે, વર્તુળ ઓ, ઓ ફોર આઉલ. ઓ, ઓ ફોર આઉલ. ઓ, ઓ ફોર આઉલ. ઓ, ઓ ફોર આઉલ. હવે અહીંયા બનાવવાના છે ઓ, ઓ ફોર આઉલ. ઓ, ઓ ફોર આઉલ. જ્યારે લખો ત્યારે બોલતું જવાનું છે, બરાબર. અને બાકીનું જે છે તે તમારે જાતે કમ્પ્લીટ કરવાનું છે, ચિત્ર પૂર્ણ કરી અને તેમાં મનપસંદ રંગ પૂરવાનો છે, બરાબર. ત્યાર પછી છે પી. તો હવે પી છે તો પી ફોર પોટ. પોટ એટલે માટલું જેમાં આપણે પાણી પીએ છીએ, બરાબર, માટલામાંથી. તો હવે પી ફોર પોટ, પી ઓ ટી પોટ, પી ફોર પોટ. પી બનાવવાનો કઈ રીતે, વન અહીંયા અને ટુ નીચેની તરફ. તો પહેલાં વન અને અહીંયા સુધી ટુ, આ બન્યો આપણો પી. પી ફોર પોટ, પોટ એટલે માટલું. પી ફોર પોટ, પી ફોર પોટ, પી ફોર પોટ, પી ફોર પોટ. અહીંયા પણ બનાવી લઈએ, પી ફોર પોટ, પી ફોર પોટ. ત્રણ લાઈન આવે તે રીતે તમારે આ પણ બોલતું જવાનું છે અને મોઢે કરવાનું. ત્યાર પછી છે ક્યુ. ક્યુ ફોર ક્વીન. ક્વીન એટલે રાણી. આપણે રાજા રાણીની બધાએ વાર્તા તો સાંભળી જ હશે, આપણા બા દાદા આપણને વાર્તા કહેતા હોય છે, બરાબર. તો તે જ ક્યુ, ક્યુ ફોર ક્વીન થાય. ક્વીન એટલે કે રાણી. તો હવે ક્યુ છે તે લખવાનું કઈ રીતે, વન અને ટુનો સ્ટેપ આ રીતે. તો ચાલો આપણે પૂર્ણ કરીએ, વન ઓ કરતા હતા તેવી રીતે, બરાબર. વન ટુ. ચલો અહીંયા પણ બનાવીએ, વન ટુ. ક્યુ, ક્યુ ફોર ક્વીન. વન ટુ. ક્યુ, ક્યુ ફોર ક્વીન. વન ટુ. ક્યુ, ક્યુ ફોર ક્વીન. હવે અહીંયા પણ બનાવવાના છે, વન ટુ. ક્યુ, ક્યુ ફોર ક્વીન. વન ટુ. ક્યુ, ક્યુ ફોર ક્વીન. તો આમાં પણ તમારે ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરીને રંગ પૂરવાનું છે અને ક્યુ પણ નીચે બનાવવાનો છે, બરાબર. ત્યાર પછી આર. આર ફોર રેડ. રેડ એટલે ઉંદર. ઉંદર તો આપણે બધાએ જોયા જ હશે, બરાબર ને. તો આર છે તે લખવાનો કઈ રીતે, વન ટુ અને થ્રી. પહેલાં વન ટુ અને થ્રી. આર, આર ફોર રેડ. વન ટુ થ્રી. આર, આર ફોર રેડ. વન ટુ થ્રી. આર, આર ફોર રેડ. વન ટુ થ્રી. આર, આર ફોર રેડ. લખો ત્યારે આ રીતે તમારે બોલતું જવાનું છે. જે પણ બનાવી લઈએ થ્રી લાઈનમાં, વન ટુ થ્રી. આર, આર ફોર રેડ. વન ટુ
3, R, R 4, red. આમાં પણ તમારે ચિત્ર પૂર્ણ કરી રંગ પૂરવાનો છે અને અહીંયા આર છે તે બધી લાઇનમાં બનાવવાનો છે, બરાબર. આર પછી આવશે એસ. એસ કઈ રીતે સ્ટાર્ટ થશે? અહીંયાથી લઈને 1 અહીંયા સુધી, ત્યાર પછી 2 આટલા સુધી, બરાબર. એસ, એસ ફોર સન, એસ યુ એન, સન એટલે સૂર્ય, સૂરજ. જે દિવસે પૂર્વ દિશામાં સૂરજ ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે સૂરજને, તમે બધાએ જોયા જ છે, બરાબર. તો એસ ફોર સન, એસ બનાવવાનો કઈ રીતે? 1 અહીંયાથી નીચેની સાઈડ, 2 એટલે આપણો એસ બની ગયો. 1 2 એસ ફોર સન, 1 2 એસ ફોર સન, 1 2 એસ ફોર સન, 1 2 એસ ફોર સન. અહીંયા એસ બનાવવાના છે 3 લાઇનને આવે તે રીતે. 1 2 એસ ફોર સન, 1 2 એસ ફોર સન. આ રીતે બાકીના બધા પણ તમારે એસ બનાવવાના છે અને અહીંયા ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરીને રંગ પૂરવાનો છે. એસ પછી આવશે ટી. ટી, ટી ફોર ટોપ. ટોપ એટલે ભમરડો. ભમરડાની રમત તમે રમ્યા છો? ભમરડો હોય તેને દોરીથી રમવાનું હોય છે, દોરી અને ભમરડાની રમત આવે છે, બરાબર. તો હવે ટી ફોર ટોપ, ટોપ એટલે ભમરડો. તો ટી લખવાનો કઈ રીતે? 1 2 ચલો લખીએ. 1 2 ટી ફોર ટોપ, ટોપ એટલે ભમરડો. 1 2 ટી ફોર ટોપ, 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 ટોપ એટલે ભમરડો. આમાં પણ ચિત્ર પૂર્ણ કરી રંગ પૂરી અને નીચે ટી બનાવવાનો છે, બરાબર. એવી રીતે આજે આપણે પહેલું આ આલ્ફાબેટ જે છે કેપિટલ લેટર્સથી આજે આપણે પૂર્ણ કરવાના છે, બરાબર. ટી આવી ગયા. ટી પછી આવશે યુ. યુ ફોર અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. છત્રીનો ઉપયોગ આપણે ક્યારે કરીએ? જ્યારે વરસાદ પડે ત્યારે, બરાબર. હવે યુ બનાવવાનો કઈ રીતે? 1 અને 2 ચાલો તો અહીંયા બનાવીએ આપણે. 1 અને અહીંયાથી 2. બરાબર, આ બન્યો આપણો યુ. યુ ફોર અમ્બ્રેલા. 1 2 યુ. યુ ફોર અમ્બ્રેલા. 1 2 યુ. યુ ફોર અમ્બ્રેલા. 1 2 યુ. યુ ફોર અમ્બ્રેલા. અહીંયા પણ 3 લાઇનમાં બનાવવાનો છે. 1 2 યુ ફોર અમ્બ્રેલા. 1 2 યુ ફોર અમ્બ્રેલા. યુ પછી વી. વાસ, વાસ. વી ફોર વાસ. વાસ એટલે ફૂલદાની. ફૂલદાની જોઈ છે ને બધાએ? આપણા ઘરમાં સરસ મજાની ફૂલદાનીઓ હોય છે, બરાબર ને. તો વી, વી ફોર વાસ. વાસ એટલે ફૂલદાની. વી કઈ રીતે બનાવવાનો? 1 અને 2. 1 2 વી ફોર વાસ. 1 2 વી ફોર વાસ. 1 2 વી ફોર વાસ. વાસ એટલે ફૂલદાની. 1 2 વી ફોર વાસ. હવે અહીંયા પણ વી બનાવીએ. 1 2 વી ફોર વાસ. 1 2 વી ફોર વાસ. અહીંયા પણ બાકીની લાઈનો તમારે કમ્પ્લીટ કરવાની છે. ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરીને
રંગ પૂરવાનો છે. બી પછી ડબલ્યુ. ડબલ્યુ કઈ રીતે? વન ટુ થ્રી ફોર. ડબલ્યુ ફોર વેલ. વેલ એટલે કૂવો. હવે ડબલ્યુ બનાવીએ. વન ટુ થ્રી અને ફોર. ડબલ્યુ ફોર વેલ. વેલ એટલે કૂવો. વન ટુ થ્રી ફોર. ડબલ્યુ ફોર વેલ. વન ટુ થ્રી ફોર. ડબલ્યુ. ડબલ્યુ ફોર વેલ. વન ટુ થ્રી ફોર. ડબલ્યુ ફોર વેલ. અહીંયા બનાવીશું ત્રણ લાઈને આવે એ રીતે. વન ટુ થ્રી ફોર. ડબલ્યુ ફોર વેલ. વન ટુ થ્રી ફોર. ડબલ્યુ ફોર વેલ. બરાબર. આમ પણ ચિત્ર તમારે ટપકા જોડી પૂર્ણ કરીને રંગ પૂરવાનો છે. ડબલ્યુ પછી એક્સ. એક્સ ફોર એક્સમસ ટ્રી. હવે એક્સમસ ટ્રી તો તમે બધાએ જોયે જ હશે. એક્સ ફોર એક્સમસ ટ્રી. હવે એક્સ કઈ રીતે બનાવવાનો? વન અને ટુ. વન અને ટુ બન્યો એક્સ. ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરી રંગ પૂરવાનો છે. એક્સ બનાવીએ. વન ટુ. એક્સ ફોર એક્સમસ ટ્રી. વન ટુ. એક્સ ફોર એક્સમસ ટ્રી. વન ટુ. એક્સ ફોર એક્સમસ ટ્રી. બરાબર. હવે અહીંયા લેનમાં બનાવીશું. વન ટુ. એક્સ ફોર એક્સમસ ટ્રી. વન ટુ. એક્સ ફોર એક્સમસ ટ્રી. હું લાઈનો બનાવી અને રંગ પૂરવાનો છે. બરાબર. એક્સ પછી વાય. વાય ફોર યોયો. યોયો એટલે દોરી વડે બાંધી અને ફેરવવામાં આવતો ભમરડો છે. બરાબર. તો વાય. વાય ફોર યોયો. વાય કઈ રીતે બનાવવાનો? વન અને ટુ. વન અને ટુ. વન ટુ. વાય ફોર યોયો. 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 બરાબર. વાય પછી છેલ્લો આપણો આલ્ફાબેટ ઝેડ. ઝેડ એટલે ઝેડ ફોર ઝીપ. ઝીપ તો તમે બધાએ જોઈએ જ છીએ. આપણા બેગમાં હોય, મમ્મીના પર્સમાં હોય, હોય ને? તો ઝેડ ફોર ઝીપ. ઝેડ કઈ રીતે બનાવવાનો? વન ટુ ને થ્રી. વન ટુ અને થ્રી. ઝેડ. ઝેડ ફોર ઝીપ. વન ટુ થ્રી. ઝેડ. ઝેડ ફોર ઝીપ. વન ટુ થ્રી. ઝેડ ફોર ઝીપ. વન ટુ થ્રી. ઝેડ ફોર ઝીપ. વન ટુ થ્રી. ઝેડ ફોર ઝીપ. હવે અહીંયા આપણે એ ટુ ઝેડ કમ્પ્લીટ કર્યા છે. બરાબર. કેપિટલ લેટર્સ. હવે આગળ આપણે સ્મોલ લેટર્સ શીખવાના છે. પણ હમણાં નહીં, જ્યારે આપણા કેપિટલ લેટર વ્યવસ્થિત કડકડાટ જ્યાં સુધી તમને ન આવડી જાય પછી જ આપણે સ્મોલ લેટર્સ શીખવાના છે. તો આજે તમારે લોકોને હોમવર્કમાં બધા પેજ એકસાથે તમે પૂરી ન શકો. વર્ક બહુ, હોમવર્ક વધી જાય. એટલા માટે તમારે આઈ આઈ ફોર આઈસ્ક્રીમથી શરૂ કરવાનું છે. આઈવાળું પેજ. આઈ જે કે એલ એમ એન ઓ પી.
ક્યુ અને આર, આર સુધી પેજ નંબર 16 સુધી તમારે કમ્પ્લીટ કરવાનું છે. અને તમારી નોટબુકમાં એ ટુ ઝેડ સુધીના આલ્ફાબેટ છે તે લખી અને મોટે કરવાના છે. નેક્સ્ટ હવે પછીનો જ્યારે ઇંગ્લિશનો લેક્ચર આવે ત્યારે આપણે બાકીના જે એસ પછીના જે બે પેજ છે તે હોમવર્ક બાકીનું ત્યારે કરવાનું છે.